દિવાળી તહેવાર તો છે જ, સાથે સાથે રજાઓનો પાવન અવસર પણ છે. રાષ્ટ્રીય યુવા સૈન મંડળ દ્વારા સમગ્ર પોતાના સમાજના યુવાનોમાં ભાઈચારાની ભાવના કેળવાય અને એકતા રહે તે હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દર વર્ષની જેમ કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ભારતમાંથી આવેલા યુવાનો દ્વારા આ ટુર્નામેન્ટમાં ભાગ લેવામાં આવ્યો હતો. હોકીને દેશની રાષ્ટ્રીય રમત તરીકે ભલે દરજ્જો આપવામાં આવ્યો હોય, પરંતુ આજે પણ ક્રિકેટની રમતને જે રીતે સન્માન મળે છે અને જે રીતે ક્રિકેટની રમત આપણા ભારત દેશમાં જેટલી લોકપ્રિય છે એટલી બીજું કોઈ રમત નહીં થઈ હોય. એમાં પણ હવે તો ક્રિકેટની રમત રાષ્ટ્રીય લેવલે જ નહીં, પરંતુ ગલીથી લઈને એક જ સમાજના અલગ અલગ યુવાનોને એકબીજાની નજીક લાવવાનો અને એકબીજામાં ભાઈચારાની ભાવના કેળવવા મધ્યસ્થી બની રહ્યું છે. દિવાળીનો પાવન અવસર હોય તો તમામ નોકરી કરતા હોય છે અથવા ભણતા વિદ્યાર્થીઓને રજા હોય છે, ત્યારે આ રજાના દિવસોમાં સમાજના યુવાનોમાં ભાઈચારાની ભાવના કેળવાય અને પરસ્પર એકબીજાને જાણી શકે તે હેતુથી રાષ્ટ્રીય યુવા સૈન મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ભારતમાંથી યુવાઓ પોતાની ટીમ સાથે ભાગ લીધો હતો. અત્યારે જયારે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે ત્યારે અમે બધા કેસાજી, હસમુખભાઈ, કનુભાઈ અને હરીશભાઈ અને પૂરી કમિટીએ સહયોગ મળીને કર્યું છે અને અમારું સમાજનું એવું આ ફંક્શન દિવાળી ઉપર એના માટે રાખીએ છીએ કે બધા એકબીજાને મળી શકે અને સ્નેહ સંમેલન જેવું થઈ શકે અને એક ઉત્સાહ થઈ શકે એના માટે અમે આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડીએ છીએ. બોમ્બે પછી પૂના અલગ અલગ જગ્યાએથી બધી જગ્યાએથી ટીમો આવે છે અને એમને અહીંયા રમવાની જમવાની બધી વ્યવસ્થા કરવામાં આવે છે. તો જે રીતે શિડ્યુલ ગોઠવેલો છે એ રીતે રાખવામાં આવે છે અને જે છે એમને ઇનામ પણ રાખેલું છે અને અહીંયા ટ્રોફી પણ લાવેલી છે એ પણ રાખેલી છે. ખાસ હેતુ કે યુવાઓને અહીંયા એકત્રિત કરવાનો અને બીજું કે એકબીજાથી સંબંધિત બને તો ગઈકાલે ક્યાંય બી સમાજનો માણસ ઊભો હતો ત્યાંથી એક બરાબર પરિચય થઈ શકે. કેમેરામેન ધ્રુવિલ ચૌહાણ સાથે રવિ રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.